માંડવી જૂની પોલીસ લાઇન ખાતે સાંઈદીપ મંદિરનો 24મો પાટોત્સવ આનંદ ઉલ્લાસભેર ઉજવાયો. માંડવી જૂની પોલીસ લાઇન ખાતે સાંઈદીપ મંદિરનો 24મો પાટોત્સવ ભક્તિભાવપૂર્ણ માહોલમાં આનંદભેર ઉત્સાહ સાથે ઉજવવામાં આવ્યો છે. 7 કલાકે પૂજાવિધિ શોભાયાત્રા સવારે 10 કલાકે ભોજન મહાપ્રસાદી બપોરે 12 કલાકે યોજવામાં આવી છે. તો આ પ્રસંગે ડીજેના સથવારે સાંઈદીપ મંદિરથી સાંઈબાબાની પાલખી યાત્રા આખાનગરમાં ફેરવવામાં આવી છે. ભાવિ ભક્તો દ્વારા સાંઈબાબા કી જયના નારા લગાવી માંડવીનગર જાણે સાંઈમય બની ગયું છે. શોભાયાત્રામાં સાંઈબાબાની મોટી મૂર્તિ આકર્ષણનું કેન્દ્ર બની હતી. બપોરે 12:15 કલાકે ભાર્ગવ સમાજની વાડી ખાતે મહાપ્રસાદીનું સુંદર આયોજન કરવામાં આવ્યું છે. ભક્તજનોએ લાભ લઈ ધન્યતા અનુભવી હતી. સાંઈદીપ મંદિરે દર ગુરુવારે ખીચડીનો પ્રસાદ વિનામૂલ્ય આપવામાં આવે છે. દૂર દૂરથી ગામડેથી આવેલા ભક્તો પ્રસાદીનો લાભ લે છે. સાંઈદીપ મંદિરે માંડવી નગરના આજુબાજુના ગામેથી આવતા ભક્તો માટે શ્રદ્ધા આસ્થાનું પ્રતીક સમાન છે. સમગ્ર કાર્યક્રમનું સંચાલન મંદિરના પૂજારી દીપકભાઈ વરસાડે દ્વારા કરવામાં આવ્યું. જીતેન્દ્ર સોલંકીનો રિપોર્ટ, S9 ન્યૂઝ, માંડવી. અમારી તમામ માહિતીથી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો S9 ન્યૂઝ સાથે.